ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર આપણે અત્યાર સુધી 4 પાઠ સુધી શીખી ગયા. ત્યારબાદ આપણે પુનરાવર્તન પણ શીખ્યા. હવે આજે આપણે કાવ્ય 5 મહેનતની મોસમ શીખીશું. મહેનતની મોસમ એ કાવ્યનો પ્રકાર છે, પ્રકૃતિ ગીત. કાવ્યના કવિ છે નાથાલાલ દવે. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતાનું ભાન કરીએ એ પહેલા આપણે શબ્દ સમજૂતી મેળવી લઈએ. એ પહેલા આપણે લખી પણ લઈશું. મોસમ, મોસમ એટલે કે ઋતુ. ત્યારબાદ છે નદીઓ. તો આપણે સૌરાષ્ટ્ર બાજુ નદીને લોકો નદીઓ તરીકે બોલતા હોય છે. તો નદીઓ એટલે કે નદી. લીલો કંચન, તો આમાં સંપૂર્ણ લીલો હોય એને લીલો કંચન કહ્યું છે. અથવા તો તાજો. ત્યારબાદ છે ઉલ્લાસ. ઉલ્લાસ એટલે કે ઉલ્લાસ. ત્યારબાદ આવશે કિલ્લો. કિલ્લો એટલે આનંદ. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે કિલોળ. કિલોળ એટલે ઝૂલવું. ત્યારબાદ પછેડી. તો પછેડી શબ્દ કેમ વપરાયો? તો જ્યારે આપણે ખેતરમાં પાક લેવાનો હોય ત્યારે પછેડીઓ લઈને જવાનું હોય છે, પાકને બાંધવા માટે વપરાતું કપડું.
ત્યારબાદ દાતરડા તો દાતરડાનો ઉપયોગ ખેતરમાં કેમ થતો હશે તો જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે ડુંડા વગેરે લણવા માટે આપણે દાતરડાનો ઉપયોગ કરીએ છીએ એટલે દાતરડા એટલે પાક કાપવાનું સાધન ત્યારબાદ છે મલક મલક એટલે પ્રદેશ ત્યારબાદ છે ખળા તો ખળા ખેતરમાં બનાવવામાં આવે છે ખાસ કરીને એમાં ઘર અને માટીનો ઉપયોગ કરી એટલે છાણ અને માટીનો અને ચોરસ જેવું જગ્યામાં બનાવવામાં આવતા હોય છે જ્યારે સુકાઈ જાય ત્યારબાદ એમાં પાક જે લણેલો હોય ઘઉં કે બીજું કોઈ પણ અનાજ તો એના ડૂંડા એમાં નાખવામાં આવે છે ત્યારબાદ એમાં જુડી અને એમાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે ત્યારબાદ રણનાર રણનાર એટલે કે કમાનાર મહેનત કરનાર હવે તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કવિતાની અંદર પહેલા આપણે કવિ પરિચય મેળવીશું તો કાવ્યના કવિ છે નાથાલાલ દવે નાથાલાલ દવેનો જન્મ 3/6/1912 અને મૃત્યુ 25/12/1993 થયું છે નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો શિક્ષણ ક્ષેત્રે શિક્ષક આચાર્ય તેમજ શિક્ષણ અધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી કાલિદી જાનવી અનુરાગ પિયાબેન તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે નર્મ મર્મ અને કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે રમ્ય શબ્દચિત્રો ભાવનું માધુર્ય છંદો અને ઘેર ઢાળો પરનું માધુર્ય તેમની કવિતામાં વિશેષ જોવા મળે છે તો આ પરિચય થયો હવે આ કાવ્યની અંદર પ્રકૃતિ ગીત કેમ કહેવામાં આવ્યું છે કારણ કે આ જ્યારે મહેનતની મોસમ આવે છે ત્યારે કુદરત સોળે કળાએ ખીલેલો એટલે કે પાકની અંદર જોવા મળે છે ખેડૂતોમાં કેવો આનંદ છવાયેલો છે અને કેટલા ખુશીમાં એ પોતે સાથે મળી અને પાક લણે છે અને ઘરે લાવે છે આ કાવ્યની અંદર કહેવામાં આવ્યું છે ચલો આપણે આપણી કવિતા પહેલા કાવ્યગાન કરીશું સોના વરણી સીમ બની મે ભૂલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની નદીઓ ના જલની તર્યા લોકો માં લીલા લેર રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની જુવાલો થેલું મેં જુમેને હૈયા મા ઉલ્લાસ રે ભાઈ મોસમ આવી મહેનતની ઉપર ઉજળા આભમાં કુંજળિયું ના કિલ્લોલ રે ભાઈ મોસમ આવી મહેનતની વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની લિયો પછેડી દાતડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ મોસમ આવી મહેનતની લીંપી ગુંપી ખડા કરો લાવો ડગલે ડગલા દાન રે ભાઈ મોસમ આવી મહેનતની રણનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ મોસમ
તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ કાવ્ય બે વાર ઘરે ગાઈને શીખો. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની. તો ખેતર સોના જેવા રંગવાળા બન્યા છે અને વરસાદ પડવાને કારણે આવા ખેતર થવાને કારણે આ ભાઈ મોસમ મહેનતની આવી હોય એવું લાગે છે. નદીઓના જલની દરિયા લોકોમાં લીલા લહેર રે ભાઈ મોસમ આવી મહેનતની. એટલે કે નદીઓના જળ ચોખ્ખા થઈ ગયા છે અને લોકોમાં ખૂબ આનંદ ઉલ્લાસ થવા લાગ્યો છે. ભાઈ મોસમ મહેનતની આવી છે. લીલો કંચન બાજરોને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની. તો સોના જેવા મૂલ્યવાળો તાજો બાજરો તૈયાર થઈ ગયો છે અને કપાસ પણ જાણે ઉજળું દૂધ હોય એવો લાગે છે. ભાઈ મોસમ મહેનતની આવી છે. જુવાર લો તેલું મે જુમેને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ મોસમ આવી મહેનતની. તો જુવારના કણસલા ઝુમખાની ભેર બચી પડ્યા છે અને ખેડૂતોના હૈયામાં એમના હૃદયમાં ઉલ્લાસ ભરેલો છે. અને ભાઈ મોસમ મહેનતની આવી છે. ઉપર ઉજળા આભમાં કુંજળીઓના કિલ્લો રે ભાઈ મોસમ આવી મહેનતની. તો આકાશમાં એકદમ ચોખ્ખું થઈ ગયું હોય એવું અજવાળું દેખાય છે અને આકાશમાં કુંજળીઓનો કિલ્લોલ થાય છે. કુંજળીઓ એટલે એક જાતનું પક્ષીનું નામ છે. અને ભાઈ મહેનતની મોસમ આવી ગઈ છે. વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની. વાતાવરણની અંદર મીઠું મીઠું ઠંડો પવન વાઈ રહ્યો છે અને જે ખેતરમાં પાક હોય એ આખો પાક હિલોળા લે છે. ભાઈ મહેનત કરવાની મોસમ આવી ગઈ છે. લીઓ પછેડી દાતરડા અસીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની. તો ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે હવે તમે પાક તૈયાર થઈ ગયો હોવાથી પછેડી અને દાતરડા લઈને તૈયાર થઈ જાઓ. આજે તમને સીમ બોલાવી રહી છે. ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ મોસમ આવી મહેનતની. રંગે સંગે એટલે બધા એકબીજા સાથે હળી મળીને કામ કરવાની, આ જે પાક લણવાની બધા આનંદ ઉલ્લાસ સાથે ભેગા મળીને કામ કરવાની ઋતુ આવી છે એટલે આપણે ભેગા મળીને કામ કરીએ. જો આપણે તે કામ કરીશું તો આપણો મલક એટલે કે આપણો પ્રદેશ આબાદ થઈ જશે. ભાઈ મહેનત આવી મોસમની. લીંપી ગુંપી ખડા કરો લાવો ડગલે ડગલા દાન રે ભાઈ મોસમ આવી મહેનતની. લીંપી ગુંપીને ખડા તૈયાર કર્યા છે એટલે કે ઘર માટીથી ખડા તૈયાર કર્યા છે. ત્યાં અનાજ છૂટું પાડવાનું, અકણસલામાંથી અનાજ છૂટું કરવાનું છે. એ જગ્યાએ ખૂબ ડગલે ડગલા અનાજના ભેગા કરો. ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. રણનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની. તો મહેનત તો માણસ કરવાનો છે પણ આપનારો કોણ છે? ભગવાન છે. તો મહેનત માણસ કરે છે અને ભગવાન આપણને આપે છે અને આ ભાઈ મહેનત મોસમની આવી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ કાવ્યની સમજૂતી જોઈ અને તમે સારી રીતે શીખ્યા હશો તો તમારે આ શબ્દ સમજૂતી તમારી નોટની અંદર લખવાની રહેશે અને કાવ્ય સારા અક્ષરે તમારી ગુજરાતીની નોટની અંદર લખવાનું રહેશે. તો આ બંને વસ્તુ તમારે તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખવાનું. બીજો વિડીયો આપણે જોઈએ ત્યાં સુધી આવજો.